ભાવનગર પોલીસ પર લાંછન લગાવતો કિસ્સો, વલ્લભીપુરની મહિલાના પતિ ઉપર ગંભીર આક્ષેપો, પતિએ અંધશ્રદ્ધાના નામે મહિલા સાથે દબાણ કર્યું, પોલીસે પણ ફરિયાદ ન લીધી હોવાનું મહિલાનું કહેવું. ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં રહેતી એક પરિણીતાએ પતિ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મહિલાએ તેના પતિએ અંધશ્રદ્ધાના નામે વાડી વિસ્તારમાં લઈ જઈને તેના શેઠ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. આખરે મહિલા વશ નહીં થતાં તેને દવા પીવડાવવામાં આવી હતી, જેવો આક્ષેપ મહિલાએ કર્યો છે, જેને લઈને મહિલાએ પતિ સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા વડતેજ પોલીસ સ્ટેશન પહોંચી હતી. તો વડતેજ પોલીસ સ્ટેશનમાં મહિલાની વાત સાંભળવામાં નહોતી આવી અને મહિલાની ફરિયાદ પણ નહોતી લેવામાં આવી, જેના કારણે મહિલાએ DSP કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી. મહિલાએ પતિ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, સાથે જ પોલીસ દ્વારા ફરિયાદ પણ નહીં લેવામાં આવતા DSP કચેરીએ રજૂઆત કરવા જતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. ધંધા બાબત જોડે એવું છે તો મેં એને ના પાડી, તો બી મને પરાણે લઈ ગયા. અને પછી ત્યાં બુધેલવાડીએ જઈને મને એના ભાઈબંધ લોકોને પહેલેથી મોજૂદ હતા બધા. અને પછી મારા ઘરવાળે એવું કીધું કે તું આ મારા શેઠા રીતે ગલત સંબંધ ને ગલત રીતનું કામ કરી કે આપણે લેણું છે ને એ બધું પૂરું થઈ જશે એમ. તો મેં એને એ વસ્તુને ના પાડી, મેં કીધું હું કોઈ ગલત કામ નહીં કરું. તો મારા ઘરવાળે એવું કીધું કે તારે આ કરવું પડશે, મેં કીધું કે તમને મારી નાખશે. પછી એના ભાઈબંધ લોકો ને એ સનાભાઈ પરમાર, જયપાલભાઈ પરમાર, મારા ઘરવાળા રમેશભાઈ પરમાર ને બીજા એમના શેઠ છે ભરતસિંહ મોરે, કુલદીપસિંહ મોરે, પછી તેજસ પંડ્યા ને અલ્પેશ, એ લોકોએ મને બળજબરીથી પકડી કરીને દવા પાઈ દીધી. અને મારા પતિને કહે કે તને આવી રીતના ઓરડીમાં લઈ જશું અને એવી રીતના એ તારે ગલત કામ કરશું કે બળજબરીથી મને દવા પાઈ દીધી. કેદી પાઈ હતી બેન દવા? 4 તારીખે. પછી ક્યાં આવ્યા હતા તમે? પછી ત્યાં બુધેલ જ છે. પછી મેં બહાર નીકળીને ફોન કર્યો ભાઈને, એક દાદા જતા હતા, મને કે બેન તમે કેમ કે રોવો છો? મેં કીધું દાદા મારા ઘરવાળા અને એના ભાઈબંધ લોકો મને બધા દવા પાઈ દીધી છે અને મારે પાસે મારે ફોન કરવો છે. પછી મેં ભાઈને ફોન કર્યો, ભાઈને ફોન કર્યો, પછી ભાઈને ભાઈ મને આવ્યા લેવા, પછી મને દવાખાને એડમિટ કરી દીધી. અને એ પછી કેસ કર્યો છે પણ પોલીસવાળાએ બી કોઈ કાર્યવાહી કરી નથી અને અમારી સામે પૈસા ખાઈ ગયા છે એ લોકો. કઈ જગ્યાએ અત્યારે કઈ જગ્યાએ તમે રજૂઆત કરો? DSP ઓફિસે. બનાવ ક્યાં બન્યો છે? બુધેલ. પોલીસ વાળા એ બી હજી કોઈ કાર્યવાહી કરી નથી અને બધા પોલીસ વાળા પૈસા ખાઈ ગયા છે. ચાલા સાહેબ છે ને ગીરવાનસિંહ ને 5 અન્ય કર્મચારી છે. તમે ફરિયાદ કઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી? વર્તેજ પોલીસ સ્ટેશનમાં. ને એ લોકો એમ જ કહે છે કે તમે જે કહેશો ને એ નહીં થાય એમ, કે અમે કહીને એ જ નામ આવવા જોઈએ. પણ મેં કીધું સાહેબ મારી યારે જે બનાવ બન્યો છે એ મેં કીધું છે, કોઈ કોઈની આબરૂ ખોટી ઓલી ન કરે.